સુરેન્દ્રનગર જિલ્લા રેવન્યુ બાર એસોસિએશન દ્વારા દસ્તાવેજ નોંધણી અને ગામ નમૂના નંબર 2ના પ્રશ્ને લઈ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ. સરકાર દ્વારા જે પરિપત્રો બહાર પાડવામાં આવ્યા છે તે વિસંગતતાવાળા હોવાનું જણાવી વકીલોએ જણાવ્યું હતું. સિટી સર્વે ઓફિસ દ્વારા નોંધ પાડવા માટે જમીનોના તાના દસ્તાવેજ મંગાવવામાં આવે છે અને નોંધ પાડવા 35 દિવસનો સમય લાગી રહ્યો છે. આ તમામ પ્રકારની કામગીરી સરળ કરવામાં આવે અને તાત્કાલિક નોંધ કરી પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવે તેવી વકીલ એસોસિએશન દ્વારા માંગ કરવામાં આવી છે. પ્રમુખ સુરેન્દ્રનગર બાર એસોસિએશન તથા રેવન્યુ એસોસિએશન અમો આજરોજ બધા વકીલો એક સાથે મળીને જે રેવન્યુના જે પ્રેક્ટિસ કરતા એડવોકેટ છે, જે દસ્તાવેજની કામગીરી કરે છે, તેઓને બે નંબર અંગે અને દસ્તાવેજની નોંધણી અંગે જે કંઈ પ્રશ્નો છે નાના મોટા, એની વિસંગતતા ઘણી જ બધી છે અને સરકારને જે કંઈ નવા પરિપત્રો આવેલ છે એ ઘણા જ વિસંગતતાવાળા હોય, જેના કારણે ખૂબ અરજદારોને અને એડવોકેટને ઘણી જ બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તો અમારી આ લેખિત આવેદનપત્ર આપીને કલેક્ટર સાહેબની એટલી માગણી કરવાની છે કે જે સરકારશ્રીના જે વિસંગતતાવાળા પરિપત્રો છે તેને રદ કરી અને અરજદારોને અને વકીલશ્રીઓને કોઈ પણ જાતની મુશ્કેલી ગગવડ ન પડે અને તેનો તાત્કાલિક યોગ્ય રસ્તો નીકળે એવી અમારી માગણી છે. જયરાજસિંહ જાડેજા એડવોકેટ, તમામ રેવન્યુ બાર એસોસિએશનના વકીલ વતી અમારે ખાસ મળવા આવવાનો હેતુ એ છે કે ગામ નમૂના નંબર 2નો દફતર તલાટીશ્રી અને મામલતદાર સાહેબ દ્વારા સિટી સર્વેમાં સોંપણી કરવામાં આવેલ છે. તો સિટી સર્વેના કર્મચારી કે સિટી સર્વે ડિપાર્ટમેન્ટ દ્વારા આ બિનખેતીની નોંધ તથા ગામ નમૂના નંબર 2ની નોંધને સ્વયં રીતે સિટી સર્વેમાં રેકર્ડમાં તબદીલ કરવામાં આવતી નથી અને તમામ અરજદારોને રૂબરૂ બોલાવી અને વારંવાર ધક્કા ખવડાવી હેરાન કરવામાં આવે છે. ખરેખર દફતર મામલતદાર સાહેબે રેકર્ડની કામગીરી તૈયાર જ છે, ખાલી એમને સિટી સર્વેમાં તબદીલ કરવાનું છે. તો અમારી રજૂઆત એટલી જ છે કે આ કામગીરી સરકાર યોગ્ય રીતે કરી અને તાત્કાલિક ધોરણે પૂરી કરે. મારું નામ રવિન્દ્રસિંહ ચુડાસમા, નોટરી એસોસિએશન પ્રમુખ સુરેન્દ્રનગર જિલ્લા. હવે અત્યારે જે આવેદનપત્ર આપેલ છે અથવા તો અમે આપવા આવેલા છે એમાં સિટી સર્વે ઓફિસ દ્વારા દરેક અરજદાર પાસે પહેલેથી લઈને શરૂ કરીને ચેક અંત સુધીના દસ્તાવેજો તમામ માગવામાં આવે છે નોંધ પાડવા માટે. હવે આવી જે નોંધ એ લોકો સિટી સર્વેવાળા દ્વારા પાડવામાં આવશે અને એક સાથે 10 કે 12 નોંધ એક પ્રોપર્ટી કાર્ડમાં પડે એટલે લગભગ એક નોંધ પાડવામાં 35 દિવસનો સમય લાગે છે. હવે 35 દિવસનો સમય લાગે એટલે જ્યારે છેલ્લા જે અરજદાર હોય તેને જે પ્રોપર્ટી કાર્ડ મળવાનું હોય તેમાં આશરે 1 વર્ષ જેટલો સમય જતો રહે, જેથી કરીને અરજદારને ખૂબ જ મુશ્કેલી અનુભવવું પડે. કારણ કે તેને દસ્તાવેજ કરવા માટે પ્રોપર્ટી કાર્ડની જરૂર પડતી હોય છે, બેંકમાં લોન લેવા માટે પણ પ્રોપર્ટી કાર્ડની જરૂર પડતી હોય છે. તેથી અમારી નામદાર કલેક્ટર સાહેબને એવી અરજ છે કે સિટી સર્વે ઓફિસને એવું સૂચના આપે કે અત્યારે રિસેન્ટલી જે અરજદારનું નામ ગામ નમૂના નંબર 2માં ચાલે છે ત્યાંથી તે એન્ટ્રી પાડે અને ત્યાંથી તે શરૂઆત પ્રોપર્ટી કાર્ડની કરે.